Welcome to solution classes, friends. હવે કાલેજ ઓફિશિયલ પરિપત્ર જાહેર થયો મહેસૂલ તલાટીનો, કે એમાં લગભગ જગ્યા 3533 છે અને એની ભરતી ફેબ્રુઆરી માર્ચમાં આવશે. તો એના માટે સોલ્યુશન ક્લાસીસ હવેથી ડેલી બેઝ પર તલાટીના સિલેબસ અનુસાર પ્રિપેરેશન કરાવશે. હવે આજના પહેલા વિડીયોમાં તલાટીનું ગુણભાર માર્ક વિશે સિલેબસ કે કયા ટોપિક પર ધ્યાન વધારે આપવું એનું સ્ટ્રક્ચર વાઇઝ મેં ડિટેલ એનાલિસિસ બનાવ્યું છે, લિસ્ટ બનાવ્યું છે, જેને તમે દેખજો ધ્યાનથી અને એના અનુસાર પ્રિપેર કરજો જો તમને યોગ્ય લાગે તો. હવે ફ્રેન્ડ્સ, મેં પાછલા જે પેપરો માર્ક કર્યા છે અને ઓબ્ઝર્વ કર્યા છે એમાં ગણિત ને રિઝનિંગ હંમેશા 20-25 માર્કનું હોય છે. તો આ ટોપિક પર થોડી વધારે પ્રેક્ટિસ કરજો, અને ગણિત હંમેશા સરળ જ હોય છે, જેમ પ્રેક્ટિસ કરશો એમ સરળ રહેશે. અને અમે આના વિડીયો બનાવીશું તમને સરળતા માટે. તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મજા આવશે ગણિત માટે. હવે ફ્રેન્ડ્સ, સેકન્ડ ટોપિક છે ગુજરાતી ગ્રામર ને સાહિત્ય, જે સૌથી મોસ્ટ ટાઈમપી ટોપિક છે મહેસૂલ તલાટી માટે, જેમાં ગ્રામર તો ઠીક છે પણ સાહિત્ય વધારે પૂછાશે. સાહિત્યના ક્વેશ્ચન્સ વધારે હોય, જેમ કે આ વર્ષે કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, કે ભાઈ કોણી આ નવલકથા છે, ને એવા ખાસા બધા ક્વેશ્ચનો હોય છે જે વધારે પૂછાય છે સાહિત્યમાં. પછી આવશે ઇંગ્લિશ ગ્રામર, જેનું વેટેજ છે 10 માર્ક. 10 માર્ક્સનું તો હશે જ. હવે એક્ઝામ પર ડિપેન્ડ કરે કે 12માના બેઝ પર છે કે ગ્રેજ્યુએશન પર, એના પ્રમાણે લેવલ બદલાઈ જશે. જો 12માના જો 10માના બેઝ પર હશે તો નોર્મલ લેવલ હશે, અને જો 12માના બેઝ પર હશે ગ્રેજ્યુએશનના લેવલ પર હશે તો થોડું ઇંગ્લિશ લેવલ હાઈ હશે. હવે ગુજરાતી જીકે 20-25 માર્કનું હશે. હવે એ ગુજરાતી જીકે માટે મેં ગયા વિડીયોમાં તમને બધી બુકો બતાવી હતી, એ વિડીયો રેફર કરજો, જેમાં બધી બુકો વિશે તમને માહિતી આપી છે, એ વિડીયોમાં દેખી લેજો. એ ગુજરાતી જીકે લગભગ 20-25 માર્કનું છે, જેનું તમારે ધ્યાન આવવું જોઈએ, કેમ કે એ 20-25 માર્ક સરળતાથી મળી જાય એવા જ હોય છે. હવે આવે સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાન 8-10 માર્કનું આવશે, બરાબર છે. એના વિશે હું તમને એક અલગ વિડીયો બનાવીશ, જેમાં તમને કયા કયા ટોપિક ને કયા કયા વિશે વધારે વાંચવું જેનાથી સરળતા મળશે. કરંટ અફેર્સ શું ખ્યાલ છે, ન્યૂઝ પેપર ટીવી ચેનલ્સ અને રોજિંદા પેપર વાંચો એટલે કરંટ અફેર્સ 5 માર્ક્સ, તો 5 માર્ક્સનું આવે છે મોસ્ટ ઓફ. હવે એના પછી આવશે ગુજરાત ગવર્મેન્ટની યોજનાઓ, એટલે કે આ વર્ષે કઈ ગવર્મેન્ટની યોજનાઓ કઈ છે, ભાઈ આ કઈ કઈ યોજનાઓ દાખલ કરી છે, અને કેબિનેટમાં મીન્સ કે મંત્રીમંડળ એમ બદલાવ્યું છે એટલા માટે કેબિનેટના ક્વેશ્ચન વધારે હશે. મેં 5 માર્ક્સ તો કીધું છે પણ 5 થી કદાચ 10 માર્ક થઈ જાય તો કોઈ નવાઈ નહીં લાગે. હવે ગુજરાતની રાજનીતિ એટલે જૂના કે કોણ આસામમાં કોણ મુખ્યમંત્રી હતું, કોણ પેલું એ છે, કોણ કેબિનેટ મંત્રી છે, કોણા પાસે નાણાપંચ છે, કોણ દંડ નાયક છે, આ બધા ક્વેશ્ચન આવશે ગુજરાતની રાજનીતિમાં, આ 5 માર્કમાં આવશે. એના પછી આવશે તલાટીની કામગીરી, કે ભાઈ એનો તલાટી તમે બનવાના છો કે ભાઈ તમારી કામગીરી વિશે તમને ખ્યાલ હોવો જોઈએ, તેના અનુસાર લગભગ 5 માર્ક્સનું આવે છે પોતાનું ખાતાકીય માહિતી માટે. તો મિત્રો, આ પ્રમાણે મેં સ્ટ્રક્ચર બનાવ્યું છે, તમને સરળતા મળશે. બરાબર, પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર. બરાબર, મળીએ છીએ નવા વિડીયો સાથે.